નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન જોઈએ. પ્રકરણ નંબર 7, વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. તો તેમાં છે આગળ પ્રશ્ન નંબર 25, વન નાબૂદીના પરિણામો જણાવો, એટલે કે જંગલો નાશ થવાથી તમને કયા કયા રિઝલ્ટ અથવા તો કયા કયા પરિણામો મળે છે તે જોવાના છે. વન નાબૂદી એટલે કે જંગલોનો નાશ, તો તેનાથી શું થાય છે? તો કે વાતાવરણમાં છે તે કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે. જેમ જેમ વનસ્પતિ ઓછી થતી જાય છે તેમ તેમ શું થશે? તો કે કાર્બન ડાયોક્સાઇડનું જે સ્તર છે તેમાં વધારો થાય છે. જેમ જેમ વનસ્પતિ ઓછી થાય એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઓછો સંગ્રહે છે તેમ તેમ વાતાવરણમાં છે તે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર વધે છે. પરિણામે શું થશે કે વાતાવરણમાં છે તે ગરમાળો એટલે કે ગરમી જોવા મળે છે, અને જેના પરિણામે શું થાય છે? તો કે ગ્લોબલ વોર્મિંગ થાય છે. આગળ જોઈએ, પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે, એટલે કે જેમ જેમ કાર્બન ડાયોક્સાઇડ વધે તેમ તેમ વાતાવરણમાં ગરમી થાય, ગ્લોબલ વોર્મિંગ થાય. તેમાંથી એક શું છે? તો કે પૃથ્વીનું જે તાપમાન છે, જે નોર્મલી તાપમાન હોવું જોઈએ તેના કરતાં વધારે તાપમાનમાં પણ વધારો થાય છે. આગળ જોઈએ, વરસાદમાં ઘટાડો અને દુષ્કાળ આવે છે. વરસાદમાં ઘટાડો એટલે કે ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડે છે, તે છે વરસાદનો ઘટાડો. અને દુષ્કાળ, દુષ્કાળ એટલે કે અમુક એવો વિસ્તાર હોય કે જ્યાં વરસાદ જ ના આવતો હોય, અમુક ઘણા વર્ષો થઈ જાય તો પણ વરસાદ ના આવે, પરિણામે શું થાય છે? તો કે દુષ્કાળની જે પરિસ્થિતિ છે તે સર્જાય છે. જો વરસાદ ઓછો આવે કે વરસાદ ના આવે તો શું થાય છે? દુષ્કાળ. અને જો વધારે પ્રમાણમાં વરસાદ આવે અને ખૂબ જ પાણી વધારે પ્રમાણમાં ખૂબ જ વરસાદ સાથ આવે તો પૂરની સ્થિતિ સર્જાય છે. એટલે કે જો ઘટાડો થાય તો દુષ્કાળ, અને જો વરસાદમાં વધારો થાય તો પૂરની સ્થિતિ સર્જાય છે. આ રીતે જોઈએ આગળ, ભૂમિનું ધોવાણ વધે અને ફળદ્રુપતા ઘટે છે. ભૂમિનું ધોવાણ વધે એટલે કે જે રીતે જમીનમાં છે તે વનસ્પતિના મૂળ જકડાયેલા હોય છે. જો ઉપર માટી છે, કરાળ માટી કે ચીકણી માટી હોય છે, તો શું કરે છે કે વનસ્પતિ છે તે વરસાદનું પાણી છે તે જમીન સાથે જકડીને રાખે છે. એટલે કે જે પાણી છે તે વહી નથી જતું, પરંતુ શું થાય છે? તો કે તેમાં જમીનમાં ખેંચી લે છે, એટલે કે જમીનમાં સંગ્રહે છે. અને જો જમીનનું વનસ્પતિનું કપાળ થઈ ગયું છે એટલે કે વન નાબૂદી થઈ ગઈ છે, તો જે પાણી અંદર જમીનમાં ઉતરવું જોઈએ તે ઉતરતું નથી, પરિણામે શું થાય છે? તો કે વરસાદ પડવાના લીધે ભૂમિનું ધોવાણ વધે છે, એટલે કે જે સેન્દ્રિય પદાર્થો જેવા જે પોષક તત્વો છે તે ધોવાઈને શું થાય છે? આગળ જતા રહે છે. અને પરિણામે શું થાય છે? તો કે ફળદ્રુપતા ઘટે છે, એટલે કે જે પછી તમે પાક ઉગાડો છો તો તેને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો છે, સેન્દ્રિય પદાર્થો છે તે મળતા નથી. પરિણામે શું થઈ ગયું કે ભૂમિનું ધોવાણ થતાં તેની જે ફળદ્રુપતા છે તે પણ સાથે સાથે ધોવાઈ જાય છે, મતલબ કે તેની ફળદ્રુપતા ઘટે છે. આગળ જોઈએ, ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય, ફળદ્રુપ ભૂમિ છે તે રણમાં ફેરવાઈ જાય છે. એટલે કે જે પણ ફળદ્રુપતા છે એ પહેલાં તો ઓલરેડી ઘટી જ ગઈ છે, પછી શું થાય છે કે વનસ્પતિ છે જે નાબૂદ થતાં જે વિસ્તાર એમ જ પડ્યો રહે છે, જે સપાટ વિસ્તાર છે તે શું થાય છે? તો કે રણમાં ફેરવાઈ જાય છે. ત્યાં શું બચે છે? તો કે ખાલી રેતી જોવા મળે છે, અથવા તો મોટા પથ્થરો છે જે ભૂમિનું ધોવાણ થતાં ઉપરનું જે સ્તર છે તે ચાલ્યું જાય છે. મતલબ શું થાય છે કે નીચેનું જે પથ્થરોવાળા ખુલ્લા સ્તર થઈ જાય છે. આગળ જોઈએ, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે, એટલે કે આગળનું જે ઉપરનું પડ છે તે જ જો નથી તો અંદર જે પથ્થરો છે, જે રેતી છે, તે શું કરે છે કે પાણી સંગ્રહી શકતા નથી, એટલે કે પાણી પોતાનામાં ઉતારી શકતા નથી. જળ સંગ્રહ એટલે કે પાણીનો સંગ્રહ કરી શકતા નથી, પરિણામે જે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતા છે તેમાં ઘટાડો થાય છે. આગળ જોઈએ, ભૂમિના પોષક તત્વના પ્રમાણમાં ઘટાડો બંધારણમાં વિપરીત અસર થાય છે, એટલે કે ભૂમિના પોષક તત્વો એમાં જે ઘટાડો થઈ ગયો ભૂમિના ધોવાણના કારણે,
જે પોષક તત્વો હોવા જોઈએ તે નથી, મતલબ કે પોષક તત્વોનો ઘટાડો છે બંધારણ પર, એટલે કે જે વનસ્પતિ છે અથવા તો જેને ઉગવા માટે, જેને વધવા માટે જે પોષક તત્વોની જરૂર પડે છે તેની વિપરીત અસર, એટલે કે ના હોવાથી તે શું થાય છે કે પૂરતા પ્રમાણમાં વધી શકતા નથી. બંધારણ પર તેની વિપરીત એટલે કે ઉલટી, એટલે કે તેના પર ઉલટી અસર થાય છે, તેના પર ઊંધી અસર જોવા મળે છે. આગળ જોઈએ, વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતાં તેનું અસ્તિત્વ ભયમાં મુકાય છે. વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતાં, વન્ય પ્રાણીઓ એટલે કે જે જંગલોમાં રહેતા જીવજંતુઓ છે, તેમનું નિવાસ એટલે કે પોતાનું એનું ઘર છે તે નષ્ટ થાય છે. જેમ જેમ જંગલોનો નાશ થતો જાય છે તેમ તેમ અમુક વન્ય પ્રાણીઓ છે જેને જંગલમાં રહેવું અનુકૂળ આવે છે, એટલે કે તેનું જે વાતાવરણ છે તે જંગલો સાથે વધારે અનુકૂળ થતી સંકળાયેલા છે, એટલે કે તેની સાથે જોડાયેલા છે. જો તમે એ જ વનસ્પતિનો નાશ કરો તો તે જગ્યા પર રહેતા જે જીવો છે, જે વન્ય પ્રાણીઓ છે, તેમનું જે અસ્તિત્વ છે તે કાં તો નાશ પામે છે અથવા તો તે ડરી જાય છે, એટલે કે તેનું જે અસ્તિત્વ છે તે ભયમાં મુકાઈ જાય છે. તેનું પોતાનું જે રહેઠાણ છે એ જ જગ્યા પર પોતાને વધારે પ્રમાણમાં સેફ્ટીથી રહી શકતા નથી. એટલે કે વન્ય પ્રાણીઓના નિવાસ દૂર થતાં તેમનું અસ્તિત્વ છે એ ભયમાં મુકાય છે. અસ્તિત્વ ભયમાં મુકાય એટલે કે પોતાની જે જાતિ છે એ તેમને ડર લાગે છે કે એમની જાતિ નાશ ના થઈ જાય, એ માટે તેમનું અસ્તિત્વ છે તે ભયમાં મુકાય છે. આગળ જોઈએ, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. પંચમઢી જીવાવરણ છે તે એક અભયારણ્ય છે. તો તેમાં જોઈએ, જીવાવરણ આરક્ષિત વિસ્તાર. જીવાવરણ એટલે કે તેમાં જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કે જે વાતાવરણમાં જે પણ સજીવો રહે છે, જીવાવરણ એટલે કે જૈવિક વસ્તુઓ જે પણ છે તે આરક્ષિત વિસ્તારમાં પંચમઢીમાં કઈ છે તે સમજવાનું છે. તો જોઈએ આગળ, વન્યજીવો. વન્યજીવોમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ બંને જ વસ્તુ વન્યજીવોમાં આવી છે, તેમજ તે વિસ્તારના આદિવાસીઓની પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ આ બંને સજીવ વસ્તુ જ છે જેનામાં જીવ છે તેમજ તે વિસ્તારના આદિવાસીઓ એટલે કે જે આદિવાસીઓ છે તે, પેલું તો વન્યજીવો તેમાં કયું આવ્યું, તો કે વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓ એટલે કે આદિવાસી માનવો જે જંગલોમાં વસતા હતા તેના પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે એટલે કે પોતાનું જે જીવન છે પોતાનું ગુજરાન ચલાવવા માટે કયા હેતુથી, તો કે જીવન નિર્વાહના હેતુ, જીવન નિર્વાહ એટલે કે પોતાનું જીવન ટકાવી રાખવાના માટે, તેના લક્ષ્ય માટે સુરક્ષિત વિસ્તાર એક વિસ્તાર પર્ટિક્યુલર વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. તે વિસ્તારને શું કહેવાય, તો કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું, તો કે વનસ્પતિઓ પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓ પોતાનું પારંપરિક જીવન છે જીવન નિર્વાહના હેતુ માટે એટલે કે પોતાનું જીવન બચાવવા માટે અથવા તો પોતાનું જીવન છે તે સરખી રીતે જીવવા માટે એક વિસ્તાર છે, સુરક્ષિત વિસ્તાર. તે વિસ્તારને શું કહે છે, તો કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. આગળ જોઈએ, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. પંચમઢી જે જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કે જે વિસ્તારમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને આદિવાસીઓ જે એટલે કે જે વિસ્તારમાં વનસ્પતિઓ પ્રાણીઓ તેમજ આદિવાસીઓ પોતાનું જીવન નિર્વાહ સરખી રીતે ચલાવી શકે કોઈ પણ ભય વગર એટલે કે પૂરી સુરક્ષામાં, તો તેને કહેવાય જીવાવરણ. તો પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તથા બોરી તેમજ પંચમઢી, બોરી અને પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે.
પંચમઢીમાં તો કે કયા બે અભયારણ્યો આવેલા છે? તો કે પહેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન સાતપુરા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન, તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. તો તેમાં જોઈએ કે તે અભયારણ્યમાં કઈ કઈ વનસ્પતિ અને કયા કયા પ્રાણીઓ રહેલા છે. તો પહેલું છે પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ એટલે કે જ્યાં કયા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે તે કે વનસ્પતિ સૃષ્ટિ. કઈ કઈ છે? તો કે તેમાં સાલ, શાક, આંબો, જાંબુ અને હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિઓ પંચમઢી આરક્ષિત જીવાવરણ વિસ્તાર છે તેમાં જોવા મળે છે. આગળ જોઈએ પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિમાં કયા કયા હતા? તો કે સાલ, શાક, આંબો, જાંબુ, હંસરાજ અને અર્જુન. હવે પ્રાણી સૃષ્ટિ એટલે કે પ્રાણીઓમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે પંચમઢીનું જે જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે તેમાં. તો ચિંકારા નીલગાય, બાકિંગ ડિયર એટલે કે ભસતું હરણ, ચિત્તલ, દીપડો અને જંગલી કૂતરો, વરુ આ જે છે તે પંચમઢીના આરક્ષિત વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે પંચમઢીમાં બે વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. બે વન્ય પ્રાણી અભયારણ્ય એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓના અભયારણ્ય છે. તો વનસ્પતિમાં કયા કયા છે? સાલ, શાક, આંબો, જાંબુ, હંસરાજ અને અર્જુન આ વનસ્પતિ છે. અને પ્રાણી સૃષ્ટિમાં કયું છે? તો કે ચિંકારા નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો અને વરુ વગેરે છે તે પંચમઢીના જે આરક્ષિત વિસ્તાર છે તેમાં આવેલું છે. આગળ જોઈએ પંચમઢી સ્થાનિક જાતિઓ જેવી કે સાલ અને જંગલી આંબા, જંગલી બળદ અને ઉડતી ખિસકોલી છે. પંચમઢીમાં સ્થાનિક જાતિઓ એટલે કે પહેલેથી જે પોતાનું સ્થાન ત્યાં જ ધરાવતી જાતિઓ. સ્થાનિક જાતિ એટલે કે પોતાનું જે વસવાટ સ્થાન છે ત્યાં પોતે ખુદ જ ત્યાં આવેલી છે. સ્થાનિક એટલે કે પહેલેથી જ ત્યાં રહેલી જાતિ, ત્યાં વસતી જાતિ. કઈ કઈ છે? તો કે સાલ છે અને જંગલી આંબો. બીજું કયું છે? તો કે જંગલી બળદ અને ઉડતી ખિસકોલી. બે વનસ્પતિ જાતિ છે, બે વનસ્પતિ સૃષ્ટિ છે અને બે પ્રાણી સૃષ્ટિ. તો પહેલેથી જોવા મળતી વનસ્પતિ કઈ છે? તો કે સાલ અને જંગલી આંબો. પછી જે પ્રાણી સૃષ્ટિમાં બે છે તો કે જંગલી બળદ અને ઉડતી ખિસકોલી.